નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં. મિત્રો, આજના વિડીયોની અંદર કરંટ અફેરના મહત્વના 50 પ્રશ્નો જોઈશું. તો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો, કારણ કે વિડીયોના અંતમાં મેં આપણે એક પ્રશ્ન પણ પૂછેલો છે. શરૂઆત કરીએ મિત્રો આજના વિડીયોની. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં ભગવાન જગન્નાથપુરીની કેટલામી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું? જવાબ છે 142મી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કઈ વિધિ કરાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો? જવાબ છે મિત્રો, પહિંદ વિધિ. ગુજરાતમાં બીજા નંબરની જગન્નાથની યાત્રા ક્યાંથી નીકળે છે? ભાવનગરથી. તાજેતરમાં કેટલામાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? જવાબ થશે મિત્રો, 15માં. 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? જવાબ, પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના ખાનપુરથી. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ, કૃષિ મહોત્સવનો પ્રારંભ ક્યારથી કરવામાં આવે છે? વર્ષ 2005થી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મિત્રો 2019ના કૃષિ મહોત્સવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો? મહેસાણાના કડી તાલુકાથી. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કયા 4 શાસ્ત્રીય સંગીતના ગાયકોને પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ આપવામાં આવ્યો? જવાબ થશે મિત્રો અહીંયા, પંડિત અજય ચક્રવર્તી, ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન, પંડિત ઉલ્ફાઝ કાશલકર અને શેખર સેન. એ સાચો જવાબ રહેશે. તાજેતરમાં પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ સમારોહનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? જવાબ, સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચર ફોરમ દ્વારા. પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી અને ક્યારે? નરેન્દ્રભાઈ મોદી 2012માં. CSI દ્વારા તાજેતરમાં ગુજરાત સરકારની કઈ ઈ ગવર્નન્સ સિસ્ટમને એવોર્ડ ઓફ ધ એક્સલન્સ 2018 એનાયત થયો છે? જવાબ થશે મિત્રો, CCMS, જેનું પૂરું નામ છે મિત્રો કોમ્પ્યુટરાઇઝડ કેસ મોનિટરિંગ સિસ્ટમ. નેક્સ્ટ, કોમ્પ્યુટરાઇઝડ કેસ મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ ક્યારે થયો હતો? તો મે 2015થી. આગળનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ, તાજેતરમાં કયા રાજ્યને ફૂડ એન્ડ સેફ્ટી ક્ષેત્રે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? ગુજરાત. તાજેતરમાં ફૂડ એન્ડ સેફ્ટી ડે ક્યારે ઉજવાયો હતો? જવાબ થશે મિત્રો, 7 જૂન. ગુજરાત રાજ્યને ફૂડ એન્ડ સેફ્ટી ક્ષેત્રે એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરાયો છે? જવાબ થશે મિત્રો, FSSAI, જેનું પૂરું નામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, FSSAIનું વડુંમથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે. તાજેતરમાં ગિફ્ટ સિટીના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો? જવાબ થશે મિત્રો, તપન રે. ગિફ્ટ સિટીનું પૂરું નામ જણાવો. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એ ગિફ્ટ સિટીનું પૂરું નામ થશે. ગુજરાતમાં ગિફ્ટ સિટીના નવા CEO તપન રે કોના અનુગામી બન્યા છે? જવાબ થશે મિત્રો, અજય પાંડે. તાજેતરમાં ગુજરાતની સરહદે કયું વાવાઝોડું ઉદ્ભવ્યું હતું? જવાબ છે મિત્રો, વાયુ વાવાઝોડું. વાયુ ચક્રવાતનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો? જવાબ, ઉત્તરીય માલદીવ નજીક. વાયુ ચક્રવાતનું નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો મિત્રો, ભારત દેશ દ્વારા આપવામાં આવ્યું છે. હવે પછી આવનાર વાવાઝોડાનું નામ કોના દ્વારા આપવામાં આવશે? તો મિત્રો, માલદીવ દ્વારા આપવામાં આવશે. અને શું આપવામાં આવશે? તો હિકા. નેક્સ્ટ, લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમની સ્થાપનામાં ભારત સાથે કોણ સહકાર આપશે? પોર્ટુગલ. તાજેતરમાં કયું મ્યુઝિયમ ગુજરાતનું પ્રથમ સોલાર પાવર સંચાલિત મ્યુઝિયમ બનશે? મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ. તો મિત્રો, મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? વડોદરા ખાતે. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ઈ સિગારેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? જવાબ છે મિત્રો, ગુજરાત. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા એક્ટ અંતર્ગત ઈ સિગારેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? એક્ટનું નામ છે કોપ્ટા એક્ટ 2003. કોપ્ટા એક્ટ 2000નું પૂરું નામ શું છે? ધ સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ. એ કોપ્ટા એક્ટનું પૂરું નામ થશે. શહેરમાં ગંદકી ફેલાવતા લોકો પર નજર રાખવા માટે દેશમાં સૌ પ્રથમ વખત જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ JET નો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે? તો મિત્રો, અમદાવાદ ખાતે JET નો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. 17મી લોકસભાના સ્પીકર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ થશે મિત્રો, ઓમ બિરલા. ઓમ બિરલા કયા મત વિસ્તારથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે? જવાબ થશે મિત્રો, કોટા રાજસ્થાન. ઓમ બિરલાની
કેટલામાં સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે? જવાબ થશે મિત્રો 18માં. 34મો પ્રશ્ન છે, લોકસભા અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? સાચો જવાબ થશે રાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ, બંધારણમાં કયા અનુચ્છેદમાં લોકસભાના અધ્યક્ષ પદની જોગવાઈ છે? અનુચ્છેદ 93. તાજેતરમાં 17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવી હતી? વીરેન્દ્રકુમારની. વીરેન્દ્રકુમાર કયા મત વિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાવી આવ્યા છે? જવાબ થશે મિત્રો મધ્યપ્રદેશની ટીકમગઢથી. 38મો પ્રશ્ન છે, 16મી લોકસભાના પ્રોટેમ સ્પીકર જણાવો. જવાબ થશે મિત્રો અહીંયા કમલનાથ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં 5 નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે? જવાબ થશે મિત્રો આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? જવાબ છે મિત્રો અહીંયા જગમોહન રેડ્ડી. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ આપણે, નાયબ મુખ્યમંત્રીના પદ વિશે બંધારણમાં શું જોગવાઈ છે? જવાબ થશે મિત્રો બિન બંધારણીય પદ છે. 42મો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના ચૂંટણી પંચે કયા પક્ષને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે? જવાબ થશે મિત્રો એનપીપી. એનપીપી દેશની કેટલામી રાષ્ટ્રીય પાર્ટી બની છે? જવાબ છે મિત્રો 8મી. એનપીપીનું પૂરું નામ જણાવો, નેશનલ પીપલ્સ પાર્ટી. એનપીપીનું ચૂંટણી ચિહ્ન શું છે? જવાબ થશે મિત્રો અહીંયા પુસ્તક. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા જોઈએ, નીતિ આયોગના પુનર્ગઠન મુજબ નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કોણ ચાલુ રહેશે? રાજીવ કુમાર. નીતિ આયોગનું પૂરું નામ જણાવો. જવાબ છે મિત્રો અહીંયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ગુજરાતીમાં જોઈએ તો રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થા. 48મો પ્રશ્ન છે મિત્રો અહીંયા, નીતિ આયોગ એક કેવા પ્રકારની સંસ્થા છે? બિન બંધારણીય અને સલાહકારી સંસ્થા. 49મો પ્રશ્ન, કયા રાજ્યની સરકારે નાગરિક રજિસ્ટર તૈયાર કરવાનો નિર્ણય લીધો છે? નાગાલેન્ડ. આ સર્વેક્ષણ માટે કેટલા દિવસની સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે? જવાબ થશે મિત્રો અહીંયા 60 દિવસની. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન, મિત્રો પ્રશ્ન પૂછતા પહેલાં આપને વિનંતી છે કે જો આપ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન મિત્રો આપને મળી રહે અને આપ આપની તૈયારીની અંદર વધારો કરી શકો. સાથે સાથે મિત્રો આપણું ટેલિગ્રામનું ગ્રુપ છે એ આવતીકાલે આપણે ચાલુ કરવાના છીએ, તો એની લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ, ત્યાંથી આપ ટેલિગ્રામનું ગ્રુપ છે એ મિત્રો આપ જોઈન કરજો અને એમાં ઉપયોગી તમામ PDF છે એ ટેલિગ્રામ ગ્રુપની અંદર મિત્રો પ્રોવાઈડ કરવામાં આવશે. મિત્રો જોઈ લઈએ આજનો પ્રશ્ન શું છે. આજનો પ્રશ્ન છે મિત્રો, રાજ્યનો 70મો વન મહોત્સવ ક્યાં યોજાયો? રાજ્યનો 70મો વન મહોત્સવ ક્યાં યોજાયો? સાચો જવાબ છે એ મિત્રો સત્વરે છે, એ કોમેન્ટ બોક્સની અંદર લખીને આપ જણાવશો. ખૂબ ખૂબ આભાર.